મને ખાસ કહેવામાં આવ્યું કે ઘણા મિત્રોને ગઝલ સૂફી સાંભળવું છે. આજ જવાની પરી તિરાને માને કલ પછતાએગા. અને ઘણા મિત્રો દૂર દૂર થી આવ્યા છે, એમાંથી અમારા પરમ સ્નેહી જાડેજા સાહેબ પધાર્યા છે, આપનું સ્વાગત છે. પછી અમારા ભુજમાંથી ભૂતનાથ સત્સંગ મંડળ, એ પણ બધા ભુજથી અહીંયા પધાર્યા છે. ઘણા બધા મહેમાનો અહીંયા આવ્યા છે. આજ જવાની પરી તિરાને માને કલ પછતાએગા. આજ જવાની પરી તિરાને માને કલ પછતાએગા. ચડતા સૂરજ ધીરે ધીરે ઢળતા હૈ ઢલ જાયેગા. ચડતા સૂરજ ધીરે ધીરે ઢળતા હૈ ઢલ જાયેગા ઢલ જાયેગા. સૂરજ ધીરે ધીરે ઢળતા હૈ ઢલ જાયેગા. અરે ભાઈ તું યહાં મુસાફિર હૈ યે સરાય ચાર રોજ કી મહેમા તેરી જિંદગાની હૈ. જર જમીન જર જેવર હાથ આયેગા. ખાલી હાથ આયા હૈ ખાલી હાથ. જાન કર ભી અનજાના બન રહા હૈ દીવાને. અપની ઉમ્ર ફાની પે તન રહા હૈ દીવાને. મિટને વાલી દુનિયા કા એતબાર કરતા હૈ. ક્યા સમજ કે તું આખિર ઇસસે પ્યાર કરતા હૈ. અપની અપની ફિક્રો મે જો ભી હૈ વો ઉલજા હૈ. જિંદગી હકીકત મે ક્યા હૈ કૌન સમજા હૈ. આજ સમજ લે આજ સમજ લે કલીએ મોકા હાથ ના તેરે આયેગા. વો ગફલત કી નીંદ મે સોને વાલે ધોકા ખાયેગા. ચડતા સૂરજ ધીરે ધીરે ઢલ જાયેગા.
સાંભળવા જેવા શબ્દો છે. મોતને જમાને કોઈ સમા દિખા ડાલા, કૈસે કૈસે રુસ્તમ કો ખાક મે મિલા ડાલા. યાદ રખ તું યાદ રખ સિકંદર કે હોસલે તો આલી થે, જબ ગયા થા દુનિયા સે દોનો હાથ કારણ કે આ ભારત ભૂમિ અધ્યાત્મની ભૂમિ છે. એક ફકીર એને મળ્યા તો સિકંદર ના સૈનિકો એ કીધું કે આપ યહાં સે હટીએ, હમારે બાદશાહ આ રહે હૈ, સિકંદર બાદશાહ આવે છે. તો એ ફકીરે કીધું કે બાદશાહ તો મેં હું, સિકંદર કહાં સે આપકા બાદશાહ હો ગયા. તો ફકીર ના શબ્દો સાંભળીને એના સૈનિકો ગયા એને કહેવા માટે. એ તો પોતાને બાદશાહ કહે છે, એ તો પોણી દુનિયા નહીં આખી દુનિયાનો બાદશાહ કહે છે પોતાને. સાધુ એસા કોણ હૈ? સિકંદર પોતે આવે છે એની પાસે. એ ભારત ભૂમિના સંત પાસે આવીને ધીમે ધીમે આવીને ડગલા માંડ્યા અને કીધું કે હું સિકંદર છું, મેં સિકંદર પોણી દુનિયા ઉપર રાજ કરનાર અને ભારતને પણ જીતવા માટે આવ્યો છું. ત્યારે એ ફકીરે એ સાધુએ જવાબ આપ્યો કે તું બાદશાહ કહાં સે હોગા, તુમ તો અભી ભી માંગ રહા હૈ, તું અભી માંગ રહા હૈ તેરે કો હજી હજી એને કે તે પોણી દુનિયા જીતી, હજી તારે આખી દુનિયા જીતવાની. યહાં તો કુછ ભી નહીં ચાહે વો બાદશાહ હૈ, અહીંયા કઈ જોતું નથી ને એ બાદશાહ છે. મુજે કુછ નહીં ચાહીએ, ખાના ભી મિલે તો મિલે, નહીં મિલે તો કુછ બાત નહીં, મેં બાદશાહ હું, તુમ કહાં સે બાદશાહ. અને અહીંયાથી એની એને અધ્યાત્મની ઓળખ થઈ. એ ભૂમિ એટલે આ ભારત ભૂમિ, જેને સિકંદરને પાછો વાય. સિકંદરને અફસોસ થયો કે ઓહો, મેં કેટલા કતલો કરી નાખ્યા, કેટલા બહેનોને મેં કેટલી વિધવા કરી નાખી, આ શું કર્યું મેં. અને પછી જ્યારે એણે કીધું આ દુનિયાને કે હું મરું ત્યારે ખાસ એક કામ કરજો, મારા બંને હાથ જનાજાની બહાર રાખજો, એટલે દુનિયાને ખબર પડે કે સિકંદર જયો સિકંદર જાય છે ત્યારે ખાલી હાથ જાય છે. એટલે કવિને લખવું પડ્યું, યાદ રખ સિકંદર કે હોસલે તો આલી થે, જબ ગયા થા દુનિયા સે દોનો હાથ. અપની શાનો શોકત પર શમા તક નહીં જલતી, આજ ઉનકી તુરબત પર અદ ના હોયા આલા હો, સબ કો લાટ જાના હે. મુફલી સો તવંગર કા કબર હી ઠિકાના હે, જૈસી કરની જૈસી કરની વૈસી ભરની, આજ ક્યા કલ પાયેગા. સર કો ઉઠા કર ચલને વાલે એક દિન ઠોકર ખાયેગા. વાહ 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 વાહ, લાગે તો બેલા આને થદો વાહ લાગે તો. મજરભાઈ આ મજરભાઈ ક્યાં ઠેઠ ધોરડો થી ઓડા થી આયા, અહીં વિચાર કર્યો સોણેલા કરે હે. હા યાર બહુ સુરીલા આર્ટિસ્ટ, વાહ વાહ વાહ. કેડા કેડા થી માળું આયા ને અહીં યાર, હેડારો હતા ને સી મે થકી ભી આયો, આસી કેટલા હજારો કિલોમીટર કપે ને આવટે આયા અહીં.
थे तो कच्छ में आया हूं तो कच्छ असा जो गौरव है मुझी जन्मभूमि है कच्छ जी तो मुके आ बारा वने तडे पण चाह तो कच्छ में आ मुजो जन्म है ई गौरव है मुके चढ़ता सूरज धीरे धीरे ढलता है ढल जाएगा સુરીલી ફરમાશ ગઝલ સાંભળ્યું પછી અહીર ભેરો રાગમાં સાંભળ અરે ભાઈ મોત સબકો આની હૈ કોન ઇસસે છૂટા હૈ તું ફના નહીં હોગા યે ખ્યાલ ટૂટા હૈ સાંસ ટૂટતે હી સબ રિશ્તે ટૂટ જાયેંગે बाप माँ बहन बीवी बच्चे छूट जाएंगे तेरी सारी उल्फत को खाक में मिला देंगे तेरे चाहने वाले कल तुझे भुला देंगे इसलिए कहता हूँ खूब सोच ले दिल में क्यों फंसाए बैठा है जान अपनी मुश्किल में कर गुनाह से तौबा आके बद संवर जाए दम का क्या भरोसा राजेश भाई दम का क्या भरोसा है जान कब निकल मुट्ठी बांध के आने वाला मुट्ठी बांध के आने वाले हाथ पसारे जाएगा धन दौलत जागीर से तूने क्या पाया क्या पाएगा